પરિણિવેશરમણીય દર્શન મંદાશ રુચિરાનનાંગુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિ કૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદગુરો ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. જય શ્રી સ્વામિનારાયણ. આજે તારીખ 27/9/2021 સોમવાર છે. આપણે રોજ સવારે સદવિચાર લઈએ છીએ. ટાઇટલ એનું છે તો આવે જીવન જીવવાની મજા. તો આજે એક સુંદર મજાનું સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરીએ તો આવે જીવન જીવવાની મજા. કાયમ આનંદમાં રહેવા માટે, કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં સમજણ જરૂરી છે. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં સમજણ જરૂરી છે. સમજણ વિનાનું જીવવું, કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં સમજણની જરૂર છે. એક બહુ સરસ મજાનો દોહો છે, સમજણ વિનાનું જીવવું, મર જીવે વરસ હજાર. સમજણ વગરનું જીવવું, મર જીવે વરસ હજાર. સમજીને જીવે એક તો એકે બેડો પાર. સમજીને જીવે તો આવે જીવન જીવવાની મજા. પણ કોકનું જોઈ જોઈને જીવે, કોકનું સાંભળી સાંભળીને જીવે, અનુકરણ કરીને જીવે, ખાડામાં પડે. પોતાની યોગ્યતા પાત્રતા લાયકાત એ બધી ખબર ના હોય
પોતાના જ્ઞાનની ખબર ના હોય. કહેવાય છે ને કે લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લાંબા વાહે ટૂંકા એમ જવાય, એ તો પહોંચી શકે એવો માણસ છે. બધે હું કેમ ન પહોંચું? કે તું જ્યાં પહોંચે છે ત્યાં જા. ઘોડાની રેસમાં ઘોડો ચાલે, પછી ન્યા પછી ખાંડિયો ન ચાલે. જેનાથી જે થતું હોય. કહેવાનો અર્થ એટલો છે, ભગવાને મને પણ કંઈક આપ્યું છે તો હું એ પ્રમાણે જીવન જીવ, સમજીને જીવ, વિચારીને જીવ. આ કરે છે એટલે હું કરું કેમ નહીં? હા, સુખી થવા માટેનો એક રસ્તો છે અને બહુ સરળ છે. કોકનું જોઈને રાજી થવું, આ સમજણ છે. બધી વાતમાં પોઝિટિવ લેવું, આ સમજણ છે. બધી વાતમાં પોઝિટિવ લેવું, આ સમજણ છે. ઊંચામૂંચી સમજણ છે. સદા આનંદમાં રહેવાની ચાવી છે. તે જો ને ખુશ થાય. બહુ સરસ, બહુ સરસ, મજા આવી ગઈ, બહુ સારું. કઈ વાંધો નહીં, કેવું સારું. હા ભલે, વાંધો નહીં. વાત વાતમાં જો બધી જગ્યાએ પેલો કાગડાને છે ને સાવ સરસ મજાની કેરી હોય, પણ એ કિનો જોવે? ન્યા ખડ્યું છે ક્યાં? ન્યા ચાંચ મારે. ચાંદો ક્યાં પીડ્યો છે? ન્યા ચાંચ મારે. એમ કોકની નબળાઈ હોય ત્યાં ચાંચ મારી આપણે. એટલે એ તો દુઃખી થતો હોય, આપણે દુઃખી થઈ ગઈ. બધી બાબતમાં સમજણ બહુ જરૂરી છે. જે કર્યું તે કેવી સમજણ? મહારાજે વચનામૃતમાં પ્રથમના 27માં એમ કીધું કે ભગવાન તો દરેકને ભજવા છે, ભક્તિ તો દરેકે કરવી છે, પણ સમજણમાં ફેર છે. એવી સમજણ કે આ જગતના જે કાંઈ દેખાય છે એના કરતા હરતા એક ભગવાન છે, કોઈથી કાંઈ ન થાય. જે કાંઈ આશ્ચર્ય થઈ ગયું, જે કાંઈ આશ્ચર્ય થાય છે અને જે કાંઈ આશ્ચર્ય થશે, એ બધાના કરતા મને મળ્યા એવા જે આ મહારાજ છે, મને મળ્યા એ ભગવાન વતે જ થાય છે, બાકી કોઈથી કાંઈ થતું નથી. આ સમજણ. પછી કોઈથી કાંઈ થતું નથી, કોઈ કાંઈ કર્યું જ નથી, ભગવાન કરે છે. અને જે ભગવાન કરે છે એ સારું ભલા માટે જ કરે છે. એ કોઈથી કોઈનું અહિત થાય એવું ભગવાન કરે નહીં. આ સમજણ. બીજું, જે કાંઈ ભગવાન કરે છે એ મને માન્ય છે, એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ સંશય નથી. પતી ગયું. આને આમ કરી નાખ્યું તારું, આને આમ કરી નાખ્યું, એ કઈ પ્રશ્ન જ ના રહ્યો. ના, એ તો ભગવાન કરે છે. એ મારે ભગવાને જ કર્યું. તમને કહું, એક માણસ ચાલ્યો જતો હતો અને એક કાગડો એના ઉપર ચરક્યો, ઉડતો ઉડતો. આ માણસે જોયું, આમ ચરક માથે પડ્યું. આપણે હોય તો શું કરીએ? છીએ 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 છીએ. અરા રા, અહીંયા જ આ બધું બરાબર સેટિંગ કરી દીધું મારી ઉપર જ. કાગડા ઉપર આપણને રોષ થાય, ક્રોધ થાય, દ્વેષ થાય. નકા બાજુમાં પાણો હવે પડ્યો હોય તો હું પાડીને મારીએ પાણી. પણ આ ભાઈ એવું ન કર્યું. કાગડા મુજબ રસવા લાગ્યો. બીજાએ કીધું, કેમ તારી ઉપર ચરક્યો? તું હસે છે આનંદમાં? તો કે આ આનંદની વાત છે. તો કાગડો ચરક્યો માથે તો આનંદની વાત. તમે જો એને કોઈ નારાજ કરી શકે? તને પૂછ્યું, કેમ? સારું થયું ભેંસને ભગવાને પાંખો નથી આપી. પાડાને ભગવાને પાંખો નથી આપી, હાથીને ભગવાને પાંખો નથી આપી. નહી તરી ઉડતા ઉડતા આ તો એટલાથી પતી ગયું. એ તો હું કરે, નવડાવી દે. ભગવાનની કેવી દયા છે જોવો તો ખરા. લે, કેવો વિચાર? પોઝિટિવ વિચાર. નાના નાના ઉડા ઉડતા કર્યા, સારું છે. એમાં ભગવાનની દયા. એક રાજા હતો અને એક પ્રધાન
બંને જણા બેઠા હતા, શેરડી ખાતા હતા, શેરડી સરસ થઈ હતી, શેરડી ખાતા હતા. તે ચપ્પુ રાજાના હાથમાં હતું, નામ છોલ વાગ્યા, એમાં આંગળી કપાઈ ગઈ, છોલતા છોલતા આંગળી અડી ગયો, આંગળી કપાઈ ગઈ, તેરું ઉડી ગયું આખું. એ બાજુમાં પ્રધાન બેઠો હતો ને, જે થાય તે ભગવાન ભલા માટે કરે. હવે એવું રાજાને કહેવાય? રાજાની આંગળી કપાઈ ગઈ, તેરવું, તો પ્રધાન કહે છે ભગવાને જે કર્યું હારા માટે કરે, આપણે ખુશ રહેવાનું. રાજાને ક્રોધ ચડ્યો, પ્રધાનને જેલમાં પૂરી દીધો. દોડીને દુઃખ વ્યક્ત કરવાનું હોય, દોડીને દવા મલમ કરવાનું હોય, એની જગ્યાએ તે કીધું હારું થયું, જે ભગવાન કે હારું તા હારા માટે કર્યું, જેલમાં પૂરી દીધા રાજાએ પ્રધાનને. પ્રધાન જેલમાં છે, રાજા બીજે દિવસે જાગ્યા, અને રોજનું નિયમ હતું પ્રધાનને સાથે લઈ જંગલમાં ફરવા જવું. આજે પ્રધાન જેલમાં છે, હવે આને એકલા જવું પડ્યું. રાજા જંગલમાં નીકળી ગયા, ફરતા ફરતા દૂર ગયા, એમાં ચાર પાંચ ચોરો મળ્યા, એને રાજાને પકડી લીધા. એ કોક દેવી માના મંદિરમાં લઈ ગયા, એને બલિ ચડાવવાની, એ નર બલિ ગોતતા હતા લીલું નાળિયેર, આ પકડે ગયા, હાથમાં આવી ગયા, ઈ બલી દેવા ગયા. તે રાજા એલા ભાઈ, તો કે નહીં, અમારી આ બાધા છે, મનુષ્ય જે મળે એને માતાજી ને ચડાવવાનો વધેરીને. મરી ગયા કે છે, તો પકડ્યા ને બાંધ્યા ને પછી નવડાવ્યા ને બધી જે કઈ વિધિ કરવાની તી કરી, જેમ કાપવા જાય રાજાને, ત્યાં પેલો પેલો દેવી માનો કોઈ પૂજારી છે ને, ઈ જોઈ ગયો. બરોબર બરોબર, શું થયું કે આ નહીં ચાલે, કેમ? આ તો કે ખંડિત છે, જો એની આંગળી કપાઈ ગયેલી, આ ન ચડે કે બલીમાં, ખંડિત કહેવાય. આખી આખો સાંગો પાંગ જોઈએ, છોડ દો કે જવા દો, એને બીજો પકડી લાવો. કે રાજા છૂટી ગયા. ત્યારે રાજાના મગજમાં થયું કે આ હા હા, પેલા પ્રધાનજીએ કીધું તું જે ભગવાન કરે હારા માટે, આજ જો આંગળી હાજી હોત ને તો આખે આખો વધે રહેતા, એમ જગ્યા આટલાથી પૂરું થઈ ગયું. રાજા પાસે ગયા, ઓલા પ્રધાન પાસે જઈને છોડ્યા, બાર કાયદા ને પગે લાગે, માફી
Thank you.
Thank you.
I'm going to go to the hospital.
Thank you.